तो सूरत थी यूपी बिहार जवा ट्रेनों वधारी देवा बाबे छे। यूपी बिहार जवा बाटे बधु 20 ट्रेन वधारवा बाबे छे। दिवाळी ना तहेवार नी शरूआत बाद ट्रेन मां भीड़ जोवा मळी। भीड़ ने कारणे मुसाफरो नी हालत कफोड़ी बनी छे। सूरत थी अत्यार सुधी 51 ट्रेनो शुरू करवा बाबे छे। स्थल पर मेडिकल नी टीम हाजर राखवा पण व्यवस्था करवा बाबे छे। तहेवारो ने ध्यान मां राखी अने परप्रांतीय लोकोने बहार जवानी व्यवस्था कराई छे। महत्वपूर्ण छे के सूरत थी यूपी बिहार जती ट्रेनों वधारी देवामां आवी छे। महत्वपूर्ण छे के गुजरातमां अनेक यूपी बिहारीओ अत्यारे काम करता होय छे अने तेने लईने आ तेओ तहेवार करवा माटे घरे जता होय छे अने जेने लईने खास ट्रेनों वधारी देवानी व्यवस्था कराई छे। सूरत थी यूपी बिहार जवा माटेनी ट्रेनों वधारी देवामां आवी छे। यूपी बिहार जवा माटे वधु 20 ट्रेन वधारवामां आवे छे। દિવાળીના તહેવારની શરૂઆત બાદ ટ્રેનમાં ભીડ જોવા મળી છે, કારણ કે ભીડને કારણે મુસાફરોની હાલત કફોડી બને છે, જેને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। રેલવે વિભાગ દ્વારા સુરતથી અત્યાર સુધી 51 ટ્રેનો શરૂ કરી દેવામાં આવી છે। સ્થળ પર મેડિકલની ટીમ પણ હાજર રાખવામાં આવી છે। સુરતથી અત્યાર સુધી 51 ટ્રેનો શરૂ કરી દેવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે યુપી બિહારથી આવતા જે લોકો છે, પરપ્રાંતીય લોકો છે, તેઓ ગુજરાતમાં વધુ વસે છે અને ગુજરાતમાં કામ માટે રહેતા હોય છે અને અત્યારે તહેવારનો સમય છે। દિવાળી સમયે પોતાના ઘરે પરત ફરવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા ટ્રેનોને વધારી દેવામાં આવી છે। સુરતથી યુપી બિહાર જવા ટ્રેનમાં વધારો થયો છે, ત્યારે ટ્રેન વિભાગ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। યુપી બિહાર જવા માટે વધુ 20 ટ્રેન વધારવાનો નિર્ણય લેવાયો છે। યુપી બિહાર જવા માટે વધુ 20 ટ્રેન વધારવામાં આવી છે। દિવાળીના તહેવારની શરૂઆતમાં જ ટ્રેનમાં ભીડ છે, ભીડને કારણે મુસાફરોની હાલત કફોડી બને છે। આ મુદ્દે વધુ વિગત આપશે દિવ્યેશ પરમાર। દિવ્યેશ, અત્યારે સુરતમાં જે યુપી બિહાર જતા માટે પરપ્રાંતિયો માટે ટ્રેન વધારી દેવામાં આવે છે, શું વિગતો સામે આવી છે? દર વર્ષે દિવાળીનું વેકેશન પડતું હોય છે, ખાસ કરીને જે દક્ષિણ ગુજરાત અને સુરતમાં જે પ્રકારે યુપી અને બિહાર થી જે શ્રમિકો અહીંયા કામ કરવા માટે આવતા હોય છે ને, તેને જઈને ખૂબ જ રેલવે સ્ટેશન પર ભીડ એકત્ર થતી હોય છે, કારણ કે ટ્રેનો છે ને તેના કારણે ઘસારો થાય છે ને। ગયા વર્ષે પણ જે પ્રકારે ભીડ એટલી હદે વધી હતી કે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ હતી અને ગુંગરામણના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું અને 4 લોકોને હોસ્પિટલ દાખલ કરવા સુધીની નોબત આવી હતી। જયારે આ વર્ષે પણ જે આ તમામ વસ્તુઓ ન બને તેને ધ્યાનમાં રાખીને સુરત થી 20 જેટલી ટ્રેનો વધારવામાં આવી છે અને મહત્વનું કહી શકાય કે આ 20 જેટલી ટ્રેનોમાં જે મુસાફરોનો ઘસારો થાય છે તેના માટે જ આ 20 ટ્રેનો મૂકવામાં આવી છે, ખાસ કરીને યુપી અને બિહારમાં જે તમામ લોકો છે દિવાળી કરવા માટે પોતાના વતન જતા હોય છે ત્યારે ખૂબ જ ભીડ થતી હોય છે ને, તેના કારણે 20 ટ્રેનો વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે જે પ્રકારે આ ટ્રેનો વધારી છે, સાથે સાથે અન્ય કોઈ લોકોને રેલવે સ્ટેશન પર કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે થઈને ટ્રેન પર જ મેડિકલ ટીમ હાજર રાખવામાં આવી છે અને શિસ્તબદ્ધ રીતે તમામ મુસાફરોને પાર્કિંગ થી જ પ્લેટફોર્મ સુધી જ લાઇનબદ્ધ રીતે મોકલવામાં આવી રહ્યા છે અને જેમની કન્ફર્મ ટિકિટ છે તેમને તાત્કાલિક સીટો આપીને બેસાડવામાં આવી રહ્યા છે। એટલે આ સમગ્ર મામલે કહી શકાય છે ડ્રાઈવર જેવો માહોલ ન સર્જાય અને શિસ્તબદ્ધ રીતે તમામ મુસાફરો છે તે પોતાના વતન શાંતિપૂર્ણ રીતે પહોંચી શકે તે માટે થઈને આ આખું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 20 જેટલી ટ્રેનો વધારવામાં આવી છે અને ખાસ કરીને કોઈ પણ મુસાફરોને અગવડતા ન પડે તેની તમામ તકેદારીઓ છે તે તકેદારીઓ રાખવામાં આવી છે। આ દિવસ તો હાલ જે ટ્રેનો વધારી છે તેના કારણે અત્યારે મુસાફરોને રાહત છે, અત્યારે કઈ ટાઈપની વ્યવસ્થા કરવામાં આવી છે રેલવે સ્ટેશન ઉપર? અત્યારે ભીડમાં પણ લોકોને ક્યાંક રાહત મળી રહે તેવી વાતાવરણ દેખાઈ રહ્યું છે? બિલકુલ, જે પ્રકારે ગત વર્ષે જ્યાં કોઈ માહોલ સર્જાયો હતો, ભીડ ખૂબ વધી હતી ને એટલી હદે ભીડ વધી હતી કે લોકોના ઘસારાના કારણે મુસાફરોને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ હતી ને તેના કારણે જૂનાગઢ થી લોકો છે તે ભેગાન થઈ ગયા હતા અને તેમાં એક વ્યક્તિનું મોત પણ નીકળ્યું હતું અને મુસાફર પોતાના વતન દિવાળી કરવા અર્થે જતા હોય છે, પરંતુ રસ્તામાં આ પ્રકારે તેમને ગુંગરામણ થઈ હતી અને એટલી હદે જે પ્રકારે આખો મામલો છે તે કઈ ને ક્યાંય વિસર્જ્યો હતો ને, તેના કારણે તમામ મુસાફરો છે કે મુસાફરોને પોતાની જે ટ્રેનમાં જે કન્ફર્મ ટિકિટ વાળા મુસાફરો છે તે મુસાફરો પણ રહી ગયા હતા અને અન્યને પણ આ પ્રકારે
ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવાની નોબત આવી છે. જેથી કરીને અત્યારે જે પ્રકારે મેડિકલ ટીમ રાખવામાં આવી છે, સાથે સાથે લાઈનમાં જે પ્રકારે શિસ્તબદ્ધ રીતે મુસાફરોને મૂકવામાં આવે છે, ત્યારે તેમને ખાવા પીવાથી લઈને તમામ વસ્તુઓ જે છે તે લાઈનમાં જ પ્રોવાઈડ કરવામાં આવી છે. એટલે કોઈને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને શાંતિપૂર્ણ રીતે દિવાળી અને છઠ પૂજા માટે તમામ જે વતનીઓ છે યુપી બિહારના તે પોતાના વતન છે તે જઈ શકે અને શાંતિપૂર્ણ રીતે જઈ શકે અને એમ તેમ વતન પહોંચે તે પ્રકારની તમામ વ્યવસ્થા છે સુરક્ષિત કરવામાં આવી છે. દિવેશ, અમારી સાથે જોડવા બદલ, માહિતી આપવા બદલ આભાર. તો સુરતમાં ગત વર્ષ જેવી ઘટના આ વખતે ન બને ત્યારે સાવચેત પગલાં લઈ અને ટ્રેન વિભાગ છે તે સતર્ક બન્યું છે અને ખાસ કરીને સુરતથી જે યુપી બિહારની ટ્રેનો છે તે બાબતે ટ્રેનો વધારી દેવા બાબત છે, જેથી ભીડભાડ ના રહે, કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને. અને ગત વર્ષની જેમ જે ભીડભાડના કારણે, ગભરામણના કારણે કેટલા લોકો બેભાન થઈ ગયા હતા, એક વ્યક્તિનું મોત થયું હતું, તેવી ઘટના આ વર્ષે ફરી રિપીટ ન થાય તેને લઈને આગામી જ સાવચેતના પગલાં લઈ અને ટ્રેનો વધારી દીધી છે, જેથી ભારે ભીડ ન થાય અને લોકો મુશ્કેલી ના પડે, મુસાફરો શાંતિથી મુસાફરી કરી શકે અને યોગ્ય જગ્યાએ તેમને સીટ મળી જાય અને રેલવેમાં ભારે ભીડ ન સર્જાય તેને લઈને 20 ટ્રેન વધારવાનો નિર્ણય સરકાર દ્વારા કરાયો છે, જેને લઈને ભીડના કારણે મુસાફરોની હાલત કફોડી ન બને તેના માટે ખાસ આ ટ્રેનો વધારી દેવા બાબત છે. ત્યારે સુરતમાં અત્યારે ટ્રેનો વધારતા મુસાફરોને શાંતિથી મુસાફરી કરી શકાય છે.